બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પ્રાંતિજ ખાતે શ્રી વિષ્ણુ સુથાર રામજી મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું. પ્રાંતિજ નાની ભાગોર પટેલ વાસના નાકે 2 વર્ષ પૂર્વે નવીન વાડી અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં ભગવાન રામચંદ્ર, સીતામાતા, લક્ષ્મણજી અને હનુમાનજીની નવીન મૂર્તિઓનું સ્થાપન કરીને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત મહોત્સવના તૃતીય દિવસે મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્રીજા અને અંતિમ દિવસે પ્રાંત પૂજન, શિખર સ્થાપન, દેવતાઓનું પૂજન, ધ્વજાદંડ, આરોહણ બાદ 11 વાગ્યાના સુમારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમસ્ત પ્રાંતિજના તેમજ આજુબાજુના ગામોમાંથી વૈશ્ય સુથાર સમાજ ઉપરાંત વિવિધ સમાજના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. સતત 3 દિવસ સુધી પ્રાંતિજ નગરમાં ભક્તિનો માહોલ જામ્યો હતો. પટેલવાસના નાકે બનેલ આ ભવ્ય વાડી તેમજ મંદિર સંકુલમાં રામ પરિવાર હનુમાનની કહેવત મુજબ આ મંદિરમાં હનુમાનજી પણ બિરાજમાન છે. વૈશ્ય સુથાર સમાજ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે લોકોએ મન મૂકીને દાન કરેલ છે, જેના કારણે આ ભવ્ય સંકુલનું નિર્માણ શક્ય બન્યું છે. ટ્રસ્ટી મંડળના કર્મઠ અને ઉત્સાહી સભ્યોએ રામ મંદિરના નિર્માણમાં તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં વારે જહેમત ઉઠાવી હતી. અમદાવાદના નિવાસી સમાજના સભ્યો તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રમુખ દિનેશભાઈ આર મિસ્ત્રીનો અનન્ય સહયોગ આવ્યો હતો. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.